सदानन्दम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृशोभायुगल कृपापरा वारितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशर्मयदर्शनम् मन्दहासरुचिरनम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એવી કથા સંભળાવે છે કે ભગવાન શ્રીહરિએ ભક્તિ માતાની બીમારી અવસ્થામાં સેવા કરી સેવા કરતાં કરતાં સંતોના લક્ષણો ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યના લક્ષણો શકામ ભક્તને નિષ્કામ ભક્તના લક્ષણો અને છેલ્લે પ્રેમી ભક્ત કેવો હોય ક્યારેક ભગવાનના વિયોગમાં રડતો હોય ક્યારેક ભગવાનની આગળ નાચતો હોય ક્યારેક ભગવાનની હારે વાતો કરતો હોય ક્યારેક ભગવાનની હા જોઈને સ્થિર ઊભો રહી જતો હોય ક્યારેક ભગવાનની સાથે મસ્તી કરતો હોય આવો ભગવાનનો પ્રેમી ભક્ત છે એનાથી આ પૃથ્વી પાવન થાય છે એવા પ્રેમી ભક્તોના લક્ષણોથી એને ઓળખવા જોઈએ અને ભક્તિ માતાને મહારાજે કીધું કે તમે પણ હવે મારા સ્વરૂપની અંદર વૃત્તિને જોડી દો ભક્તિમાતાએ કીધું છે મારે અક્ષર જ પામવું છે અને તમારા સ્વરૂપની અંદર હું મારી વૃત્તિઓને સંપૂર્ણ જોડું છું એવી વાત આવી હતી આગળ સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે પૂર પહેલું તરંગ સિત્તેર નૃપ ઉત્તમ જોરી કે પૂછત બાતર સ્વરૂપ भक्ति मत्के बावसे अति परमनूप मुक्त मुनि सुनि बए भक्ति मात की बात परम दाम पद पावनि पुत्र ही साक्षात परम दा पद पावनि હરિપુત્ર સાક્ષાત ઉત્તમ રાજાએ શ્રી મુક્તાનંદ સ્વામ્યાગઢ હાથ જોડ્યા બહુ દિવસે જે આના મુખ્ય વક્તા છે અને જે મુખ્ય શ્રોતા છે એનો ઉલ્લેખ આવ્યો ઉત્તમ રાજાએ મુક્તાનંદ સ્વામ્યાગઢ હાથ જોડીને ભક્તિ માતાને પછી શું થયું ભક્તિ માતાએ ભગવાનમાં વૃત્તિઓ જોડી દીધી આવી વાત આવી પછી આગળ શું ઘટના ઘટી એવી અત્યંત રસરૂપ સુખરૂપ અને પરમ અનુપમ વાત પૂછી એ સાંભળીને શ્રી મુક્તાનંદ સ્વામી જેના પુત્ર સાક્ષાત શ્રીહરિ છે એવા ભક્તિ માતાની સાક્ષાત અક્ષર રૂપ પદને પહોંચાડનારી એવી વાત કહેવા લાગ્યા શ્રોતા જેવો રસરૂપ હોય એવો વક્તા રસરૂપ થાય જો શ્રોતાને રસ ન હોય તો વક્તા ઘણા રહસ્યોને છુપાવીને આગળ ચાલ્યો જાય શ્રોતા છે એના મુખારવિંદ ઉપર શ્રોતા છે એની રોજની જિજ્ઞાસા ઉપર વક્તાની વાતોનો બહુ મોટો આધાર રહેલો છે સામેનો શ્રોતા જો સુપાત્ર ન હોય યોગ્ય ન હોય એની કેપેસિટી જેટલું આ જ્ઞાન દેવા તમે માગતા હો એટલી ન હોય તો યોગ્ય અને ભગવાનને પામેલા મોટા મોટા ભ્રમવેતાઓ પણ કેટલી વાતોને અધ્યાર રાખીને આગળ ચાલ્યા જતા હોય છે કારણ કે એ જ્ઞાનને કોઈ લે એવો જ ના હોય હામેના શ્રોતાને એવી જિજ્ઞાસા ન હોય પણ ઉત્તમ રાજા જીજ્ઞાસુ શ્રોતા છે તરત જ પૂછ્યું કે ભક્તિ માતાની આગળ શું ઘટના ઘટી ભક્તિમાતા બીમાર થયા પછી ભગવાનમાં વૃત્તિઓ જોડી એવી વાત તમે કરી પછી આગળ શું થયું મુક્તાનંદ સ્વામી પ્રેમથી કહેવા લાગ્યા હે રાજન તે દિવસ કાર્તિક સુધી દશમીની તિથિ અને ગ્રંથની અંદર મંગળવાર હતો આવું લખેલું છે પરંતુ આજ ગ્રંથની અંદર હમણાં બે તરંગમાં આવશે કે એ વાર શનિવાર હતો અહીં આગળ મંગળવાર સ્મૃતિભેદના કારણે લખાયેલું હોય કોઈ પ્રૂફમાં લખાયેલું હોય વાંચનમાં હોય આપણે અહીં એમ અર્થ કરીએ કે કારતક સુધી દસમની તિથિને મંગળવાર એટલે શુભ વાર હતો એવા શુભ વારના દિવસે ભક્તિ માતાને શરીરે તત્કાળ ઘણો જ તાવ આવ્યો બહુ તાવ આવ્યો પ્રસન્ન મનથી ઘરકામ કરતા હતા પણ જ્યારે તાવ આવ્યો ત્યારે સૂઈ ગયા એ જાણીને રામપ્રતાપજી ઈચ્છારામજીને ધર્મદેવ ઉતાવળા દોડીને આવ્યા પરમ દયાળુ પુત્રરૂપ શ્રીહરી તે તાવની વાતને સાંભળીને તરત જ માતાની પાસે આવીને બેઠા રામપ્રતાપજીના પત્ની સુવાસિની બાઈ તેના પુત્ર નંદરામજી અને જે ત્યાં સંબંધીઓ હતા એ બધાએ આવ્યા ભક્તિ માતા ઘરકામ કરતા હતા તમને થાય કે આગળ બીમાર થયા મહારાજે વાતો કરી પાછી અહીં સ્વામી લખે છે કે બીમાર થયા પછી બધા દોડીને આવ્યા તો આ ગ્રંથની એક એવી વિશેષતા છે આ ગ્રંથના લેખક અને આ ગ્રંથના વક્તા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી અને સદ્ગુરુ આધારાનંદ સ્વામી બહુ સહજ રીતે આ વાતોને બોલ્યા છે અને બહુ સહજ રીતે આ વાતોને લખી છે આની પાછળ જાજુ સંશોધન કરવામાં નથી આવ્યું પરંતુ પોતાના સુખને અર્થે ઉત્તમ રાજાના સુખને અર્થે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ પોતાના હૃદયમાં જેમ મહારાજે બતાવ્યું એમ સ્વામી ચરિત્રો ગાતા ગયા તો સદગુરુ આધારાનંદ સ્વામી પણ પોતાની આટલી વૃદ્ધ અવસ્થાની અંદર જેવું મુક્તાનંદ સ્વામી થકી સાંભળ્યું હતું એવું ને એવું લખતા ગયા નહીં તો આજે જે વસ્તુ તમે સમાજમાં મૂકવાના હોય એને હંમેશા ફેર કરીએ આપણે ત્રણ ચાર વખત જોઈએ ને અરે કોઈના પત્ર લખતા હોય કોઈ મોટા એવો વ્યક્તિ હોય ને એને તમે પત્ર લખતા હો તો ચાર વખત વાંચો કે કાંઈ આળું અવળું તો નથી લખાઈ ગયું ને એવું કીધું હોય કે માઈક ઉપર તમારે પાંચ મિનિટ પ્રવચન આપવાનું છે ને બે હજાર માણસો બેઠા હોય તો પાંચ મિનિટ પ્રવચન આપણે બરાબર શબ્દો વિચારીને પછી બોલીએ પછી બોલીએ ને તાત્કાલિક જે આવ્યું એ ન બોલીએ જે આવ્યું એ ન લખીએ પણ આ સંતોની એક વિશેષતા છે કે એને મહારાજે જેવું બતાવ્યું જેવું દેખાયું એવું લખ્યું જેમ કે હમણાં જ આવ્યું કે કારતક સુદ દસમની તિથિને મંગળવાર હતો હવે આ સિત્તેરમું તરંગ ચાલે છે હમણાં ઇકોતેર કે બોતેરમાં તરંગમાં આવશે કે કારતક સુધી દસમની તિથિ શનિવાર હતો હવે મંગળવાર અને શનિવાર વચ્ચે કેટલો ભેદ છે પરંતુ આ સંતોએ એ બાબતનું ધ્યાન નથી એને તો મહારાજનું સુખ જીવાત્માને કેમ મળે એની ઉપર જ ધ્યાન આપ્યું છે ભક્તિમાતા બીમાર થયા બીમાર થયા અને પથારીમાં સૂતા છે ત્યારે બધાએ દોડીને આવ્યા છે શ્રી હરિસૂતની તતકાલા बेठे मात के पास दयाला, राम प्रताप के पत्नी जो राम प्रताप की पत्नी जो सुवासनी नमी केशो सुवासनी के सो, सुवासनी नाम करी के सो। ताके सूतरहे नन्दर सबन्धि आये जोते ठामा पुरजन नारात्रिया सोनी के सबहे पर्जन सोनी के सब हे। देखन आये भक्ति कुतब ही દેખન દેખ નહી બધાય ઘરના સંબંધીઓ દોડતા આવ્યા રામ પ્રતાપજીના પત્ની બાઈ એના પુત્ર નંદરામ જે ત્યાં સંબંધીઓ હતા બધાય આવ્યા અરે અયોધ્યા નગરના કેટલાય પુરુષો ને સ્ત્રીઓ બધાય ભક્તિ માતાને તાવ આવ્યો છે આવું સાંભળીને એમને જોવા તથા મળવા આવ્યા ભક્તિ માતાને પ્રત્યે અયોધ્યાવાસીઓને કેટલું હેત હશે કે ભક્તિ માતા બીમાર પડ્યા છે એના સમાચાર એ જમાના નહોતા વોટ્સએપ નહોતા વાઇબર નહોતા ઈમેલ નહોતા ફોન પરંતુ ભક્તિમાતા પ્રત્યેનું ખેંચાણ એવું હતું અયોધ્યાવાસીઓનું અયોધ્યાવાસી જે સ્ત્રીઓ હતી એને ભક્તિમાતામાં હેત એવું હતું જેના કારણે એને સમાચાર મળતાની સાથે બધા કામ પડતા મૂકીને બધા દોડતા આવ્યા ભક્તિ માતાના શરીરમાં તાવે આવીને ઘણો પ્રવેશ કર્યો હતો ભયાનક તાવ આવેલો છે માને તેમના મનમાં તે અંગે લેસ માત્ર પણ દુઃખ ન હતું તેમને તે તાવ હતો કે જેને કાળ જ્વર કહેવાય છે એ તાવનું નામ કાળ જ્વર કાળ જ્વર એટલે મૃત્યુ પહેલાં આવતો તાવ ઘણીક વખત ઘણા બોલતા ચાલતા એકદમ હોય અચાનક તાવ આવે અને એક એક જ દિવસમાં લગભગ પ્રાણ છોડી દે કે બે દિવસમાં પ્રાણ છોડી દે તાવમાં ને તાવમાં એ કાળજળ ત્રાવ કાળ જ્વર તાવ એને કહેવાય કે જે મૃત્યુ પહેલાં આવતો હોય છે અતિ ભયંકર તાવ જેનું કોઈ નિદાન જ ન થઈ શકે ગમે એટલી દવાઓ કરો ને ગમે એટલા ઉપચારો કરો એનું કોઈ નિદાન નહીં એટલે એને કાળ જ્વર કહે છે કાળના રૂપમાં આવેલો હોય છે રામપ્રતાપજીએ માતાના હાથની નાળી દેખી શરીરમાં તાવની પીડા ઘણી હતી પણ અંતઃકરણમાં તો સુખનો કોઈ પાર નહોતો આ વાત બહુ સમજવા જેવી છે શ્રીજી મહારાજે વચનાવૃતમાં કીધું ભગવાનના ભગતને જ્યારે રોગાદી કોઈ આપતકાળ આવી પડે ત્યારે ઉપરથી તો પીડા જેવું જણાય શરીરનો ધર્મ છે પરંતુ એના અંતરમાં તો અતિશય સુખ વર્તું હોય ભગવાનના પ્રતાપે ભગવાનના આશરે ભગવાનની મૂર્તિના યોગે ભગવાનના સંતો ભક્તોના આશીર્વાદથી એના અંતરમાં તો અતિશય સુખ વર્તું હોય ઉપરથી તો પીડા જેવું જણાય આપણી નજરની સામે આપણે બધાએ અનુભવેલો દાખલો આપણા અક્ષર નિવાસી પૂજ્ય યોગી સ્વામી સિત્તેર ટકા બોડી દાજી ગયેલું હોય એની પીડા કેવી હોય એ કોઈ પણ વ્યક્તિ અનુમાનથી સમજી શકે છે ન અનુમાન થઈ શકતું હોય તો ગેસ ચાલુ કરી અને રોટલી બનાવવાની જે લોઢી હોય એ તપે તાવડી એ તપે એની ઉપર સેજ આમ આંગળી અડાડી દેવાની એક સેકન્ડ માટે અને બસ એની પીડા એ પીડાને અનુભવવાની એ તો સળગ્યું નથી આપણું બોડી ફક્ત ટચ થયું છે એ ટચ થતા જે અનુભવ થાય છે હવે એનાથી વિશેષ હજુ અનુભવ કરવો હોય તો ક્યારેક આમ થોડી અડાડવી જોવું આગમાં નાખવી થોડીક આંગળી હવે પછી આમ કલ્પના કરવી કે સિત્તેર ટકા બોડી સળગ્યું હોય એ કેવું હોય એની પીડા કેવી હોય ગમે એટલી દવા તમે આપો પણ અમુક શરીરની પીડા છે પીડા રહે જ એને તમે ગમે એટલું ખોટું કર દો આ શરીરને પણ બધું ખોટું થતું જ નથી બધું ખોટું ન થઈ જાય એ કેટલી વાર રહે દવાની અસર પણ એટલી બોડી સિત્તેર ટકા બંધ થયેલી બોડીની વચ્ચે જે પોતાના અંતિમ સમયે ગુરુજી માથે હાથ મૂકીને પૂછે કે તને શું દેખાય છે ત્યારે એમ કે મને હરિકૃષ્ણ મહારાજ દેખાય છે તને કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈ વાસના છે તો મને ક્યાંય કોઈ પ્રકારની વાસના નથી મને મહારાજ દેખાય છે ગુરુજી કે તું મને પણ અત્યારે ભૂલી જા ત્યારે એની આંખમાંથી આંસુડા પડવા લાગ્યા કે ગુરુજી હું તમને કેવી રીતે ભૂલી શકું મનોમન એનો એ ભાવ હતો કે મને જેને આવા સમયે મહારાજમાં જોડી રાખ્યો છે એને હું કેવી રીતે ભૂલી શકું જોયું એના અંતરમાં તો આનંદ હતો એના આંસુ પડ્યા પણ એની પીડાનું એક પણ આંસુ ન પડ્યું પણ જ્યારે એને ગુરુજીના વિયોગની ખબર પડી ગુરુજીથી મારે ગુરુજીને ભૂલવાના છે એવો વિચાર જ્યારે એને મળ્યો ત્યારે એની આંખમાંથી આંસુડું પડ્યું એ એમ બતાવે છે કે એના અંતરમાં તો એને અતિશય સુખ વર્તે છે ભગવાનના સંબંધે કરીને ભગવાનનો ભક્ત એના દેહની અંદર ગમે તે ઉપર દેખાતું હોય ગમે એટલી પીડા દેખાતી હોય પણ જો ભગવાનનો પાકો ભક્ત છે તેના અંતરમાં અતિશય સુખ હોય ઉપલેટાના અર્જન ભગત હતા શ્રીજી મહારાજા બહુ પાકા ભગત ધર્મ નિયમ બહુ પાકા પાડે ઘણી વખત ભગવાનના બહુ પાકા ભક્તો હોય બહુ પાકા સંતો હોય ઘણી વખત અંતકાળે દેખાય કે ઓહો કેટલું બધું દુઃખ કેટલી બધી પીડા મોટા મોટા પુરુષોને જોવા મળે કારણ કે આપણા જેવા કેટલાયને સુખિયા કર્યા હોય કાંઈક કોઈકનું માગી લીધું હોય એવું હોય ઉપલેટાના અર્જન ભગતને ચાર વર્ષ સુધી મંદવાડ્યો ચાર વરસ સુધી ખાટલાની અંદર ખાટલો બગાડ નાખે પેશાબ પાણી અંદર જ થઈ જાય કપડાં બદલવા પડે ખાટલો ગંધાઈ જાય પાછો બદલવો પડે જયરામ ભગત એમના પુત્ર હતા બહુ સારા ભગત અને હરિભગત દીકરાઓ હોય હરિ જેના ઘરમાં ભક્તિ હશે ને એ મા બાપની સેવા થશે જે મા બાપોએ પોતાના છોકરાઓને સ્વિમિંગ પૂલ અને હોર્સ રાઇડિંગ શીખવાડ્યા છે ને એ છોકરા એને કોઈ દિવસ એની બીમારી અવસ્થામાં પાણી પાવા ઊભા નથી રહેવાના એ હોર્સ રાઇડિંગ મા બાપ ઉપર કરશે એટલે મા બાપે સાવધાન થઈને આપણી આ કથા વાર્તા સાંભળવાવાળા બધા ભક્તોના પરિવારો તો બહુ સારા જ હોય એના દીકરા દીકરીઓને સંસ્કાર દેતા જ હોય છતાંય પણ સાવધાની રાખવાની બહુ જરૂર છે જે રામ ભગત પિતાની બહુ સારી સેવા કરે હમણાં જ ફ્લોરિડાની અંદર આપણા કમલેશ ભગત પોતાના પિતા કેટલા સમયથી ભગતના પિતાજી બીમાર અવસ્થામાં હતા હમણાં જ ધામમાં ગયા પણ કેટલા મહિનાઓ સુધી આ ઉત્સવમાં મૂર્તિ પ્રતિષ્ઠામાં આવું તું ન આવી શક્યા પિતાજીની સેવામાં સેવા કરવા માટે રોકાયા આવો મોટો ઉત્સવ દુઃખ બહુ હતું પણ સેવામાં રહેવું જ પડે એવું ઘરની અંદર ઘરની અંદર બાપાને આખો ખાટલો બગડી જાય ઘરની અંદર રાખીને એ એમના પત્ની આ બધા સેવા કરે રોમની અંદર આપણને ત્યારે એમ થાય કે અમેરિકા જેવા દેશની અંદર ફાર્મસી ફાર્મસી થયેલા દીકરાઓ અને વહુઓ આવી રીતે સેવા કરે કોઈ પિતાની તો એના આશીર્વાદ એને કેટલા મળે એને કહેવું ના પડે ભગવાનને મારી પર રાજી થાજો એ ભલે એક પણ ઉત્સવમાં ના આવી શકે મૂર્તિ પ્રતિષ્ઠા જેવો અગત્યનો ઉત્સવ એમાં પણ ના આવી શકે પણ ગુરુજીનો એની પર રાજી બહુ છે બહુ થયો કારણ કે પોતાના પિતાની આવા સમયે સેવા કરી સેવા કરી ગ્રહસ્થ આશ્રમના ભક્તોની બહુ મોટી ફરજ છે બહુ મોટી ફરજ છે કે તમે તમારા ઘરમાં રહેલા વડીલો એ જ્યારે બીમાર હોય એને કાંઈ તકલીફ હોય શરીરમાં તકલીફ હોય ત્યારે તમે એની બહુ કાળજી લો એ સમયના જે આશીર્વાદ છે એ તમને જીવનની અંદર સુખના સમુદ્રની અંદર ડુબાડી દેશે આ લોકનું પરલોકનું બેય આપશે ત્યાગી વૈરાગી જે સાધુઓએ પોતાના કુટુંબ પરિવાર છોડી દીધા છે એવા સંતો પણ જ્યારે કોઈ ગ્રહસ્થ પોતાના મા બાપની સેવા કરે ત્યારે એ જોઈને રાજી થાય છે એને ગરમ ગરમ કરીને જમાડે ત્યારે એ સાંભળીને રાજી થાય છે કોઈ વડીલો આવીને સંતોની એમ કે અમને અમારા દીકરાઓ વવો બહુ હાચવે છે તો સંતોના હૃદયમાંથી આપોઆપ આશીર્વાદ નીકળી જાય કે આવા દીકરાઓ આવી વહો મળીશ અને કોક બાપા આવીને રોતા હોય ને કે જવા દો ને સ્વામી સાધુના હૃદયમાં એમ થાય કે આટલું નહીં કરી શકતા હોય હા અને વડીલોની પણ ફરજ છે કે એને પણ આજના યુગને દીકરાઓને પોતાની વહુઓને એની સ્થિતિને એ શું ભણીને આવેલા છે કેવા છે તમે જે આજે જે પરિસ્થિતિમાંથી પસાર થયેલા હો એવી પરિસ્થિતિમાંથી એ ન હોય તમે જેવી રીતે કુટુંબ પરિવાર સાથે પૂર્વમાં રહેલા છો એ રીતે એ નથી ટ્રીટ થયેલા એટલે એની સાથે આપણે પણ આશા એટલી જ રાખવી અને એટલી જ આશાથી બંધાઈને સહજ રીતે બધું સરસ ચાલે એવું આયોજન વડીલોએ પણ એને સહકાર આપવો બે બાજુ જોઈએ જયરામ ભગત બહુ સારી સેવા કરે અર્જન ભગતની પણ જયરામ ભગત ચાર વરસ સેવા કરીને બાપાની અને બાપા બીમારના બીમાર જેરામ જયરામ ભગતને સંકલ્પ એવો થયો કે મહારાજ મારા બાપાને ભૂલી ગયા શું લેવા નથી આવતા ચાર વર્ષથી બીમાર છે લેવા નથી ભૂલી ગયા શું રાત્રે હું તા શ્રીજી મહારાજ તો પ્રત્યક્ષ ભગવાન છે મહારાજ આવ્યા માણકી ઘોડી ઉપર આવીને ઉભાર્યા અને જયરામને હલાવીને ઊભો કર્યો જયરામ હા મારા તમે અડધી રાતે દંડવટ કરવા લાગ્યા હું તારા બાપાને ભૂલી નથી ગયો કે મને યાદ છે તારા બાપા જેરામ ભગતને એવો સંકલ્પ કેમ થયો કારણ કે જે સંબંધીઓ જોવા માટે આવે એ લોકોને આપણા સત્સંગની વાત એવી કંધ કાળે ભગવાન લેવા આવે ભગવાન પોતાના ભક્તને દુઃખ ન આપે એટલે ઓલા સંબંધીઓ આવીને મેના ટોણા મારે કે તમે સ્વામિનારાયણયા તમે કોઈ દુઃખ ના આવે આ તારા બાપા ચાર વર્ષથી ખાટલામાં રીબાય છે સ્વામિનાયણ ક્યાંય ગયા લેવાય નથી આવતા ને દુઃખે નથી ટાળતા એટલે જયરામ ભગતને સંકલ્પ થયો મહારાજ ભૂલી ગયા શું મારા બાપાને પણ મહારાજ કે હું તારા બાપાને નથી ભૂલ્યો મહારાજે એને કીધું કે મારે અત્યારે ભૂખ લાગી છે તું ચોખા રાંધ ચોખા રંધાવ્યા જયરામ રામ ભગત જોડે ચોખા ખાંડ ઘી મહારાજ જમ્યા એટલે ભાત ઘી એ સાકર જમ્યા જમીન મહારાજ કે જો તારા બાપાને છે ને થોડી આ લોકની વાસના છે એ વાસના ટાળવા માટે મેં આ મંદવાડ આપેલો છે કાં તો યોગ કાં તો રોગ બેથી જ ભગવાન ચોખા કરે કાં યોગથી કરે કાં રોગથી કરે યોગ એટલે કે આપણે સત્સંગનો યોગ રાખીને શાસ્ત્રના ચિંતન દ્વારા સાંખ્ય વિચાર દ્વારા આ જગતને ખોટું કરીને ભગવાનમાં હેત કરીને આ શરીરને ખોટું કરીને દેહના સંબંધીમાંથી પ્રીતિ તોડીને આપણા વિચારોથી સંતોના સત્સંગથી એટલા મજબૂત થઈએ એ યોગ એના દ્વારા જે વાસના તોડી નાખે તો બરાબર નહીં તો મહારાજ કે જે અમારા કહેવાય છો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી હવે તલ માત્ર કસર રહેવા દેવી નથી એટલે તમે યોગમાં નથી તો મહારાજ કે મારી પાસે શસ્ત્ર છે રોગ રોગ આપે રોગની અંદર શરીરની અંદર એવું કરી નાખે ને પછી છેવટે એમ જ કે મહારાજ હવે છોડાવી દો હવે થાકી ગયો છોડાવો એ પાછા જ કેન તરત ના આવે પાંચ છ મહિના વરદી હાલવા દેવું ને એવું અને પછી ઉપાડે પછી ક્યાં ઊભો રહે પછી મહારાજ કે ફરી અહીં આવવું છે બિલ્ડિંગ કરવા નોકરી કરવા બિઝનેસ કરવા ના મહારાજ આવે નહીં ટાળી નાખે ચોખ્ખો કરી નાખે મહારાજ કે તારા બાપાને છે ને તારે લોકના મેનાથી બિલકુલ બીવું નહીં તારા બાપાનું આઠમે દિવસ લેવા આવીશ આજથી આઠમે દિવસ મહારાજ તમે અત્યારે ક્યાં જશો હું ગટપુર જઈશ અને મહારાજે આઠમે દિવસે અર્જન ભગતને મહારાજે દર્શન દીધા અર્જન ભગત જયરામને આવે જયરામે એના બાપાને વાત ના કરી કે મહારાજે આવું કીધું છે પણ અર્જન બાપાને મહારાજે કીધું એટલે અર્જન બાપાએ જયરામને કીધું જયરામ આજે સવારે ચાર વાગે મારે દેહ છોડવો છે અને મહારાજ મને લેવા આવવાના છે એટલે મારા શરીરને સ્નાન કર મને સ્નાન કરાવી દો અને મને હેઠો લઈ લો લીપનવાળી ભૂમિ કરી દો બધા ધૂન ભજન કરો અને જે કોઈ અહીં આગળ હોય બધાને કહી દો કે હું ધામમાં જવાનો છું સવારના ચાર વાગ્યા અને બાપા ધામમાં ગયા કહેવાનો અર્થ કે મંદવાડ જેવું ભગવાનના ભગતને ઉપરથી લાગે પણ અંદર તો એને ભગવાનના પ્રતાપે અતિ સુખ વર્તતું હોય આવું હોય ભક્તિ માતાને એવું થાય છે અયોધ્યા શહેરના જેટલા પ્રસિદ્ધ વૈદ ગણાતા હતા એ બધા તાવના સમાચાર સાંભળીને તરત આવ્યા બધા ડોક્ટરો અયોધ્યાના બધા વૈદો ભેગા થઈ ગયા મોટું ઘર હતું શહેરના લોકોને ભક્તિ માતાના ઉપર પારાવાર પ્રેમ હતો જેને જે વૈદ મળ્યા ભાઈ તમે વૈદ છો હાલો અમારા ઓળખીતા વૈદ અમે સંતો બીમાર પડીએ તો અમારા વૈદ કેટલા અમને ખાંસી જો થઈ હોય તો અમારા ખાંસીના વૈદ કેટલા ફોનમાં દવા આવે પ્રત્યક્ષ દવા આવે અલગ અલગ ઉપાય આવે દસ દવા લઈએ ત્યાં ખાંસી ખબર નહીં વધે ઘટે શું થાય કારણ કે બધા વૈદોનું અમારે માનવું પડે ને સ્વામી આ લઈ લેજો એક કે સ્વામી આ લઈ લેજો કારણ કે સંતો ઉપર દરેકને હેત હોય ભક્તિ માતા ઉપર બધાને હેત છે જેને જે ઓળખતા હતા બધા વૈદને બોલાવ્યા બધા વૈદ આવ્યા શહેરના લોકોને ભક્તિ માતા ઉપર પારાવાર પ્રેમ હતો ભક્તિ માતાની બીમારી જોઈને શહેરની સ્ત્રીઓ શોખ કરવા લાગી સૌથી વધારે દુઃખ છે અયોધ્યાની નારીઓને એ બોલી જેની સાથે કોઈની તુલના કરી શકાય નહીં એવા સતી ભક્તિ માતાના જેવી કોઈ બીજી સ્ત્રીને આપણે દેખી નથી તેમજ સાંભળી પણ નથી આ જગતમાં બ્રહ્માની એટલે કે બ્રહ્માના પત્ની રુદ્રાની એટલે કે પાર્વતીજી શિવના પત્ની દ્રૌપદી અને સીતા આવી સત્યો ઘણી જ હતી આવી જગતમાં આ બધી મોટી મોટી સત્યો કહેવાય અને તેમ જ ગાંધારી યશોદાને દેવકીજીના કરતાં પણ આ ભક્તિ માતા તો અતિ ઉત્તમ સતી હોય તેવું પ્રમાણિત થાય છે અયોધ્યાની સ્ત્રીઓનો નિશ્ચય તો જુઓ ભક્તિ માતા પ્રત્યેનો આગળની જેટલી સતી થઈ યશોદાને દેવકીજીનો છેદ ઉડાડી દીધો એના કરતાં પણ વધારે ઉત્તમ સતી હોય એવું ભક્તિ માતાનું પ્રમાણ થાય છે કારણ કે આગળની સતી જે થઈ એ સત્યોના કુખે ભગવાનના અવતારો પ્રગટ થયા એ સત્યોના કુખે ભગવાનના મુક્ત પુરુષો પ્રગટ થયા પણ ભક્તિ માતાની કુખે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ભક્તિ માતાના દ્વારા પૂર્ણ પુરુષોત્તમ અક્ષર ધામાધી પતિ આ પૃથ્વી પર પધાર્યા માટે ભક્તિ માતા જેવી કોઈ સતી નહીં અક્ષર ધામાધિપતિ સર્વ અવતારના અવતારીને જ્યારે માનો ખોળો ખૂંદવાની ઈચ્છા થઈ ત્યારે આ જ પહેલાં પૂર્વે આટલી માતાઓ થઈ આટલી સતીઓ આ ભારત દેશની કહેવાતી એ એક પણ સતીને ભગવાન સ્વામિનારાયણને પસંદ ન કરી અને ભક્તિદેવીને પસંદ કર્યા માટે ભક્તિદેવી સૌથી શ્રેષ્ઠ સતી છે અયોધ્યાપુરીની બધી જ સ્ત્રીઓ ભક્તિ માતાની પ્રશંસા કરતી હતી આવી એક તો આ બીમારીમાં ખબર લેવા જેવું છે ને આવડવું પડે ઘણા તો બીમાર હોય પછી ખબર લેવા જાય શું થયું તમને કમળો થયો કે કમળો કમળો કેટલા દિવથી થયો છે આમ તો પંદર વીસ દિવસ થઈ ગયા તો તો કમળી થઈ ગઈ હશે અત્યારે તો મટી નથી ના કમળી થઈ ગઈ હશે ને કમળી થાય ને પછી તો ચાર જ દી માણસ જીવે આ ખબર લેવા ગયો કે ભાઈ ઓલો જીવવા વાળો મરી જાય ખબર લેવા એવી રીતે જ આવવું જોઈએ કોક બીમાર હોય તો એને હિંમત આવે જીવવાની હિંમત આવે ઓહ કેન્સર થયું છે પતી ગયું ત્યારે તો આવે તમારે એમ ના કહેવાય કેન્સર થયું એટલે પતિ જ ગયું વાસ્તવિક છે પણ અમુક વાસ્તવિકતાઓ રજૂ અમુક સમયે ન થાય અમે સંતો વ્યાસપીઠે બેઠા હોય તો અમે અત્યારે કહીએ આ દેહ ખોટો છે ને બધી વાત જેમ આવે એમ કહીએ પણ કોક બીમાર પડ્યા હોય ભગત અને પછી એની ખબર લેવા જે ન્યાય એવું કહેવાય આ દેહ તો ખોટો છે એવું કહેવાય સમય સ્થાન સામેનો વ્યક્તિ એની પરિસ્થિતિ આ બધું જોઈને કહેવાય આ બધું જોઈને કહેવાય પુત્ર પરિવાર આદિ ખોટું છે એમ તો કથા વાર્તાને જ્ઞાન સમયે કહેવું જ જોઈએ એ જ્ઞાન દેવું જ જોઈએ પણ કોઈનો એકનો એક પુત્ર યુવાન ધામમાં ગયો અને એ સમયે જ્ઞાન સાચું છે પણ સમય સાચો નથી એ સમય સાચ એ સમય યોગ્ય નથી કે એ જ્ઞાન આપી શકાય એ સમયે ધીરજ અપાય એ સમયે પૂર્વેના સંતો ભક્તો જેના એવા પ્રસંગો બન્યા હોય એના દ્રષ્ટાંત અપાય એ પ્રસંગ એવો છે આપણને વિવેક જોઈએ ખબર લેવાવાળાને અયોધ્યાપુરીની બધી સ્ત્રીઓને ભક્તિ માતાની પ્રશંસા કરતી હતી सोसति सब कुए वंदन योगा परस्पराय बोलत लोगा के त्रिया कहावत जेती पर की त्रिया कहावत जेती भक्ति कु सराहत तेती ભક્તિ કોધ્યા પૂરીની બધી જ સ્ત્રીઓ ભક્તિ માતાની પ્રશંસા કરતી હતી પરસ્પર બોલતી હતી પૂર્વે થયેલી સમગ્ર સત્યોએ વંદન કરવાની યોગ્ય ભક્તિ દેવી છે અયોધ્યામાં તે વખતે એવી અગણિત સ્ત્રીઓ હતી કે જેઓ ભક્તિ માતાના સત્સંગથી પરમ પવિત્ર થઈ હતી અને ભગવાન શિવાય આ જગતમાં ક્યાંય હેત રાખતી નહીં તે બધી સ્ત્રીઓ આવીને ભક્તિ માતાને આશીર્વાદ આપતી જે સ્ત્રીઓને ભક્તિમાતાએ સત્સંગ કરાવેલો હતો બહુ સ્ત્રીઓ હતી જેને ભક્તિમાતા સત્સંગ કરાવતા ભગવાનની વાતો કરતા આવો સ્વભાવ જેની પાસે શાસ્ત્રનું જ્ઞાન હોય અને જેને ભગવાનના મોટા પુરુષોનો આદેશ હોય અથવા તો જેની કંઈક થોડી સ્થિતિ હોય કે જે ભગવાનની વાતોને સમજી શકે છે એને હંમેશા બીજાને પણ ભગવાનની વાત સમજાવવી જોઈએ ભગવાનનું જ્ઞાન બીજાને દેવું જોઈએ સત્સંગ કરે અને સત્સંગ કરાવે એવો જે જીવાત્મા છે બહુ બળભાગી છે બહુ બળભાગી છે બીજું કોઈ સત્સંગ કરાવે એવો હોય તો એનો સંગ રાખો એ પણ આપણા માટે અતિ આવશ્યક છે ભક્તિ માતા બધી સ્ત્રીઓને સત્સંગ કરાવે છે એટલે બધી સ્ત્રીઓ ભક્તિમાતાના આશીર્વાદ આપે છે હવે ખરેખર આશીર્વાદ તો પાછું લખે છે આપણો સત્સંગ અમને કાયમ રહે એવા આશીર્વાદ પણ મસ્તક નમાવીને તેમની પાસે માગતી હતી આશીર્વાદ આપતી હતી અને આશીર્વાદ માગતી હતી કે તમારો સત્સંગ અમને કાયમ રહે આવું કરો અને આશીર્વાદ શું આપતી હતી કે ભક્તિ માતા વહેલા વહેલા તમે સાજા થઈ જાઓ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તમે જલ્દીથી સારા થઈ જાઓ અને આપણે કેવી સત્સંગની વાતો કરતા અમે તમારી પાસે બેસવા રોજ આવી જતા ને તમે ભગવાનની વાતો કરતા અમને ધર્મ નિયમ સમજાવતા આવું તો કરવું જોઈએ જે ભગવાનના પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો મર્યાદામાં રહીને પુરુષોએ પુરુષોને અને સ્ત્રીઓએ સ્ત્રીઓને એ મર્યાદાની દિવાલ ક્યારેય ન ચૂકાવી જોઈએ કોઈ પુરુષ ગમે એટલો સ્થિતિવાળો હોય તો પણ એને ક્યારેય એવો આગ્રહ ના રાખો કે હું કોઈ સ્ત્રી ભક્તને સત્સંગ કરાવી દઉં કોઈ સ્ત્રી ભક્ત ગમે એટલા જ્ઞાનવાળા હોય એને ક્યારેય એવો આગ્રહ ન રાખવો કે હું પુરુષને સત્સંગ કરાવી દઉં હા મા છે એ પોતાના દીકરાને ઉપદેશ કરી શકે છે કરી શકે છે સા સાસુ સસરા હોય પોતાની વહુને ઉપદેશ કરે કંઈ વાંધો નથી એ કૌટુંબિક મર્યાદાઓમાં રહીને પરંતુ જનરલ સત્સંગ સમાજ જે છે એની અંદર તો દીવાલ છે પુરુષ સ્થિતિવાળો છે જ્ઞાની છે સંતોના અતિ નિકટમાં છે એને જ્ઞાન છે તો હા એ બીજાને સત્સંગ કરાવે પણ પુરુષોને કરાવે બહેનો બહેનોમાં કરાવે બેનો બહેનોનો કોન્ટેક રાખે પુરુષ પુરુષનો કોન્ટેક રાખે જે શ્રીજી મહારાજની મર્યાદા છે એ ક્યારેય તૂટે નહીં અને સત્સંગ થાય તો જ સત્સંગ થાય નહીં તો સત્સંગનું સ્વરૂપ આગળ જતા કુસંગ જ થાય મહારાજે કહ્યું સ્ત્રીને પુરુષ ભેડા થાય ને ધર્મ રહે એવી તો આશા જ રાખવી નહીં આશા રહે જ નહીં ક્યારેય ના રહે શ્રીજી મહારાજનું વચન ક્યારેય ખોટું ન પડે એ આજે સત્સંગ છે પણ જતે દિવસે એનું પરિણામ કુસંગ જ આવવાનું પરંતુ મહારાજની મર્યાદામાં રહીને ભક્તિ માતાની આ બહેનો ખૂબ પાસે રહીને સમાગમ કરતા એમ બોલતી કે હે ભક્તિ માતા આપના પ્રતાપથી અમે બધી સંસારને તરી ગઈ છીએ જે દિવસથી આપનો જોગ થયો તે દિવસથી સંસ્કૃતિનું દુઃખ અને પાપ એ બધું જ જતું રહ્યું આ બધી સ્ત્રીઓ કે ભક્તિમાતા તમારા સમાગમથી અમે સંસારને તરી ગઈ છે કેવા ભક્તિ માતા હશે વિચારો આટલા જીવાત્માઓને એમ થાય કે આવા ભક્તિ માતાનો અમને યોગ થયો અમારું કલ્યાણ થઈ ગયું અમને જન્મને મૃત્યુ હોય જ નહીં આવું થઈ ગયું આ બાઈઓને આટલું ભક્તિમાતા પ્રત્યે હેત આવ્યું સત્સંગ કરવો ને કરાવવો એવું તાન તો બધાએ રાખવું જોઈએ શ્રીજી મહારાજ એનો અભિપ્રાય છે મારા સ્વરૂપને તમે ઓળખો અને મારા સ્વરૂપને બીજાને ઓળખાવો આવો મહારાજનો સહજ અભિપ્રાય છે ઉદયપુરના જમકુબા જ્યારે મહારાજ પાસે આવે છે ઉદયપુરના મહારાની હતા આજે પણ ઉદયપુરનો એ મહેલ હું તો ગયો નથી પરંતુ પૂજ્ય ગુરુજીના સંતો ગયા છે કે છે અડધો મેલ જોવા દે છે અને અડધો મેલ ની અંદર હજુ જવા નથી દેતા પણ એના એ મહેલે ઓસરીયે ઓસરી બગીચાઓ છે એ મહેલની અંદર માળે માળે બગીચાઓ છે એવા મોટા મહારાણાની મહારાની એ જમકુબાઈ શ્રીજી મહારાજની પાછળ એટલા પાગલ થયા પોતાનું રાણીપણું છોડી આખી કથા આપણે પૂજ્યપાદ ગુરુજીની કથા વાર્તા દરમિયાન સાંભળી છે ગટપુ કારિયાનીમાં આવ્યા અને કારિયાનીથી મહારાજ ગઠપુર એમને લાવ્યા ગઠપુરની અંદર ગઠપુરનો દાદા ખાચરનો ચોક સાફ કરે ઉદયપુરના મહારાની વાસીદુ કરે લાડુબાન જીવબાન કીધેલું કે આમને સાચવજો પણ મહારાજે કાંઈ બીજો પરિચય નહીં દીધેલો આમને સાચવજો લાડુબા જીવબા વાતો કરીને હાચવે પણ એવી ખબર નહીં કે આ મહારાણી છે આ મહારાજે એકવાર જોયું એટલે મહારાજે લાડુબાન જીવબાન કીધું કે કોઈ રાજાની રાણી હોય અને તમારે ત્યાં આવવાની હોય તમે કેમ હાંચવો મહારાજ એની માટે કેવી તૈયારીને કેટલું હાંચવવું પડે મહારાજ કે આ તમે જે જોવો છો ને આ ઉદેપુરના મહારાણાના રાનીબા છે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી આ વાસીદુ એને કોઈ દી એને કર્યું જ પૂછો એને કેટલી દાસીઓ હતી અને આમ ન કરાવાય અને પછી મહારાજને લાગ્યું કે આ જમકુબાઈ અહીં છે ને સમાચાર પાછા એ રાણાને મળશે ને એ ઉપાધિ થશે એટલે એનું નામ બદલી નાખ્યું માતાજી નામ પાડ્યું આમે રાણી રાણીબા તો બધાની માતા જ કહેવાય રાજા છે પિતા કહેવાય રાણીબા માતા કહેવાય એટલે માતાજી નામ પાડ્યું અને ભુજના લાધીબા સાથે કીધું લાધીબાને કીધું તમે આ માતાજીને સત્સંગ કરાવજો તમારી સાથે રાખજો અમારી મૂર્તિનું ધ્યાન શીખવાડજો લાધીબા ભગવાનની મૂર્તિમાં બહુ મસ્ત બાઈ હતા એ લઈ ગયા પોતાની સાથે ભૂજ અને લાદીબા એ કોરડીમાં બેસે માતાજીને એટલે કે જમકુબાઈને ભગવાનની વાતો કરે વાતો કરીને ભગવાનની મૂર્તિનું ધ્યાન શીખવાડે ધ્યાન શીખવાડતા શીખવાડતા બેની સ્થિતિ એવી થઈ ગઈ કે બે જણ સવારના એક ઓરડામાં ધ્યાન કરવા બેહે તે એ લાંબો સમય સુધી મહારાજની મૂર્તિમાં રહે પછી લાધીબાને એક વખત મહારાજે દર્શન દીધા કે અમે તમને લેવા આવશું હવે લાધીબાએ તરત જ માતાજીને કીધું જમકુબાઈને કે હું હવે મહારાજના ધામમાં જઈશ જમકુબાઈ કે તમે ધામમાં જશો તો મને મહારાજની વાતો કોણ કરશે મને મહારાજની વાતો કોણ કરશે તમે જો ધામમાં જશો તો એટલે તમારે જો ધામમાં જવું હોય તો પહેલાં મને ધામમાં મોકલો આપણે જેમ અહીં ભેગા રહીએ છીએ એમ આપણે ધામની અંદર પણ ભેગા જ રહેવું છે અને જમકુબાઈ અને લાધીબા જમકુબાઈ પહેલા ધામમાં ગયા લાધીબા તરત પછી ધામમાં ગયા બે એક ચિતામાં બળ્યા એક સાથે બેનો સંસ્કાર થયો જમકુબાઈ અને લાધીબાનો આ સત્સંગની અંદર બાઈઓનો સત્સંગ તો જુઓ અને સ્ત્રી ભક્તોને જે સ્ત્રી ભક્તો પાસે સત્સંગનું સાચું વચનામૃત સ્વામીની વાતો સંતોના સમાગમ કથા વાર્તા દ્વારા સાંખ્યોગી માતાઓ દ્વારા જેને જ્ઞાન હોય અને સાચું સચોટ શાસ્ત્રીય એવા સ્ત્રી ભક્તોએ બીજા બહેનોને પણ સત્સંગ કરાવવા માટેનો આગ્રહ પ્રેમથી એના મગજમાં ઉતરે એમ આપણે જેટલું સમજતા હોય એટલા એ ન પણ સમજે પણ એટલું સમજાવીને કરવો જોઈએ કારણ કે બહેનોને પુરુષો કરતાં સત્સંગ જલ્દી થઈ જાય એનું હૃદય જ મહારાજે એવું આપ્યું છે કે એને સત્સંગ જલ્દી થાય પુરુષને તો સત્સંગ થતાં થતાં વર્ષો નીકળી જાય અને બહેનોને ભક્તિ એના હૃદયમાં સહજ હોય એટલે એને ભગવાન તરફ જો લાગી ગયું એ જે બાજુ લાગે એ બાજુ ઉપાધિ થાય જો આમ લાગી ગયું તો આમ લાગી જાય અને ઓલી બાજુ જાય તો ઓલી બાજુ લાગે એટલે એને જો સત્સંગમાં વળી જાય તો સત્સંગની અંદર એવા જ લાગી જાય ભક્તિ માતા અયોધ્યાની બાઈઓને સત્સંગ કરાવતા આવી કાંઈક ભગવાનની વાતો આપણે કરી હોય સાંભળી હોય આપણા હૃદયમાં દ્રઢ કર્યું હોય તો આવા કોક ભગવાનના ભક્તોના આપણને આશીર્વાદ મળે કે મને મહારાજના માર્ગે આ ભગવાનના આ ભક્તે મને મહારાજના માર્ગે ચડાવ્યો મને મોટા પુરુષનો યોગ કરાવ્યો ગુરુજીનું મિશન છે ને મને મળ્યા જે મહારાજ મારે સામાજ જીવને આપવા છે એમ આપણું મિશન હોવું જોઈએ આપણને મળેલા મહારાજ અને આપણને મળેલા ગુરુજી આપણને મળેલા સંતો આપણને મળેલો આ લોયાધામનો સત્સંગ એ આપણે બીજાને આપવો છે સાચું છે પણ જો આપણે નહીં આપીએ તો કેવી રીતે થશે એ ભક્તોને એ કાચપ ટાળી એની પાછળ સતત મંડ્યું રહેવું ઘણા ભક્તો એવા મંડેલા છે હા એક વસ્તુ ધ્યાન રાખવી આ મંડતા પાછું બીજાને સમજાવતા હું હવે સમજેને પૂર્ણ થઈ ગયો છું એવું ના થવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું એક અનુસંધાન એ રાખવું કારણ કે પછી એવું થઈ જાય કે મને બધું સમજાઈ ગયું છે આવું થઈ જાય તો એમાં ઉપાધિ છે પણ હજુ હું પણ સમજુ છું અને હું પાછો વાતને સમજાવું છું હું સુખ લઉં છું બીજાને સુખ આપવા માટે પ્રયત્ન કરું છું આવી રીતે ચાલવું જોઈએ સત્સંગ કરાવવા વાળાને આટલો વિવેક ચોક્કસ રાખવો જોઈએ આપ જે દિવસથી અહીં આવ્યા છો તે દિવસથી અયોધ્યા નગર અતિ સમૃદ્ધિવાળું થયું છે એવો આપના ચરણનો પ્રતાપ છે એમ અમે માનીએ છીએ આ અયોધ્યાની સ્ત્રીઓ ભક્તિ માતાને સ્તુતિ કરે તમારા ચરનારવિંદથી તો અયોધ્યા સમૃદ્ધ થઈ ગયું તમે આવ્યા તે દિવસથી દુઃખ રહ્યું જ નથી સો ચરણ તવ દુર્લભ જાની દોરી આયે તવ વિજોગ પ્રમાની

શુભ કાલ ઇતને ગયે સબહી શુભ કાલ ઇતને ગયે સબહી વિષમ કાલ હોવે અબી તુમ હમ બેરે રહે બહુદીના હે ભક્તિ માતા આપના ચરણ અતિશય દુર્લભ છે એમ અમે સમજીને તથા કદાચ આપનો વિયોગ થાય કદાચ તમે અમને છોડીને જતા રહો આવું દોડીને આવી કલ્પના કરીને શું કીધું આવું વિચારીને કલ્પના કરીને અમે દોડીને આવ્યા છીએ ક્યારેય અમને આપનો વિયોગ ન થાય જ્યાં આપ હોવ ત્યાં અમે સર્વે સાથે આવશું અયોધ્યાની નારીઓનો પ્રેમ તો જુઓ તમે જ્યાં હો ત્યાં મારે આવવું છે લાધીબા જ્યાં હોય ત્યાં માતાજીને જવું હતું જો છાપરી ગામના જાનબાઈએ સત્સંગ કરાવ્યો લક્ષ્મીચંદ શેઠ છાપરી ગામના એની પત્ની રજસ્વલા ધર્મ નહોતો પાડ્યો એના કારણે ભૂત થઈ હતી બાકી બધા ધર્મ પાડ્યા હતા પણ એક રજસ્વલા ધર્મ નહોતો પાડ્યો એના કારણે ભૂત થઈ હતી અને છાપરી ગામના જાનબાઈ પાસે રાત્રે રોજ સત્સંગ કરવા આવે બ્રહ્માનંદ સ્વામી છાપરી ગામમાં ગયા રાત્રે બાર વાગે સ્વામી ચોકમાં હુતા છે સોરે સ્વામી વાતો કરે છે અને એ દરમિયાન સ્વામીએ જોયું કે જાનબાઈની ઓરડીની અંદર એ તો સાંખ્યોગ વર્તમાન પાડતા હતા કોઈ પુરુષનો સ્પર્શ પણ નહોતા કરતા કોઈ પુરુષ સારા વાતય નહોતા કરતા કોઈ પુરુષને જોતાય નહોતા સ્વામીએ જોયું કે કોઈ સ્ત્રી સફેદ કપડામાં જાનબાઈના ઓરડામાં ગઈ સ્વામીને શંકા થઈ કે નહીં ના રાત્રે બાર વાગે કઈ સ્ત્રી વરી જાનબાઈના ઓરડામાં જાય કોઈ પુરુષ હશે તો સત્સંગનું નામ ખરાબ થશે એટલે એને તરત જાનબાઈનો ભાઈ હતો જૂઠો એને વાત કરી જૂઠોને એની માગ ગયા જાનબાઈના ઓરડા પાસે દીવો લઈને દરવાજો ખખડાવ્યો જાનબાઈને કે દરવાજો ખોલ જાનબાઈ દરવાજો ખોલ્યો દરવાજો ખોલીને અંદર ગયા એટલે જૂઠાએ તરત જાનબાઈના ગળા ઉપર તલવાર મૂકીને પૂછ્યું કે જાનભાઈ હાચું બોલે કોણ હતું ભાઈ અહીં કોઈ નથી હું તો એકલી છું ધ્યાન ભજન કરું છું કોઈ આવ્યું છે જાનબાઈ જો તું સાચું નહીં બોલે તો આ તલવારું મારા પેટમાં નાખીને તારી હામે મરી જઈશ તું બોલ કબૂલી લે અહીં કોઈ આવ્યું તું જાનબાઈ કે તારે સાંભળવું જ છે ને તો અહીંયા આગળ લક્ષ્મીચંદ શેઠની ઘરવાળી છે ને એ રોજ આવે છે એ શા માટે આવે છે અહીં એ તો મરી ગઈ છે ઘણો સમય થયો એ ભૂત થઈ છે એને રજસ્વલા ધર્મ નહોતો પાડ્યો એટલે ભૂત થઈ છે અને એ નિત્ય અહીંયા આવે છે હું રોજ એને મહારાજના મહિમાની વાતો કરું છું અક્ષરધામની વાતો કરું છું મહારાજની મૂર્તિની વાતો કરું છું મારી સાથે સત્સંગ કરે છે એ રોજ આવે છે જૂઠો કે તું જૂઠું છે ત્યાં તો ઓલી બાઈ તરત ચૂડેલ થયેલી ને પ્રગટ થઈ ત્યાં અને જૂઠાને દેખાય એ કે ભાઈ આ જાનબાઈ તો એટલા પવિત્ર છે કે આના પ્રતાપે હું એ અક્ષરધામમાં જઈશ આની ઉપર તમે કોઈ શંકા ન કરશો હું રોજ સત્સંગ કરવા આવું છું અને શ્રીજી મહારાજ જ્યારે જાનબાઈને અંતકાળે લેવા આવે છે ભટવદર જ્યારે દાદા ખાચરના લગ્ન કરવા જઈને જાય છે જાનબાઈને દર્શન દેવા અને ત્યારે જાનબાઈને મહારાજ કહે છે જાનબાઈ તારે આવે અમારા ધામમાં આવવું છે કે કેમ જાનબાઈ કે મારા ધામમાં તો આવવું છે પણ હું એકલી નથી ત્રણ છે કોણ એક મારી માસીની દીકરી છે એને મેં એને મેં વચન આપ્યું છે કે હું ધામમાં જઈશ ત્યારે તન લેતી જઈશ મહારાજ કે વાંધો નહીં એક મહિના પછી તન લેવા આવીશ પણ ત્રીજું કોણ છે તો કે લક્ષ્મીચંદ શેઠની ઘરવાળી ભૂત થયેલી છે કે ભૂતને થોડી અક્ષર ધામમાં લેવાય એ નિત્ય તમારી વાતો સાંભળે મારા મુખેથી અને મેં એને વચન દીધું છે તમારે એને લેવાની હોય તો જ હું આવીશ તમારા મહારાજને જાનબાઈને લીધે વિમાનની અંદર જાનબાઈને મહારાજ મહિના પછી લેવા આવ્યા સંપ્રદાયના ઇતિહાસમાં લખાયું કે લક્ષ્મીચંદ શેઠની ભૂત થયેલી સ્ત્રી પણ ભગવાન સ્વામિનારાયણના વિમાનમાં ગઈ છે સત્સંગનો કેટલો મોટો પ્રતાપ છે માટે વાલા ભક્તો બીજી કાંઈ આપણી અંદર બુદ્ધિ હોય કે ના હોય બીજી આવડત હોય કે ના હોય પણ એક કામ કર્યા કરો તમે જે કથા વાર્તાને સાંભળો છો એ કથા વાર્તા તમારા પરિવારમાં તમે વાગોળ્યા જ કરો જે હામો મળે એની એ વાતો કરે જ રાખો કથામાં આમ આવ્યું હતું કથામાં આમ આવ્યું હતું પાંચ જણનું ગ્રુપ બનાવો અને પાંચ જન ગ્રુપની અંદર જાતે બહેનો બેનોમાં ભાઈઓ ભાઈઓમાં ને નિત્ય દિવસમાં એક વખત ભેગા થઈને સવાર સાંજની કથામાં શું આવ્યું ગુરુજીની આજે વોટ્સએપમાં કથા મોકલી અહીંથી લોયા તે મિનિટની કથા દરમિયાન શું આવ્યું એકાબીજાને પૂછો એકાબીજાને એની વાતો કરો નિયમ લો કે અમે પાંચ શિક્ષાપત્રી ભાષ્યની ગુરુજીની કથા સાંભળશું પછી રોજ એક ભાગ સાંભળ્યો પછી પાંચ પુરુષો પાંચ બાઈઓ જેને જ્યાં પોતાને મન મળતું હોય બધાય ભેગા થઈ ફોન દ્વારા ભેગા થઈને એની ચર્ચા કરો એક મહિના પછી એનું રિઝલ્ટ શું આવે છે તમારા હૃદયને તમે પૂછજો શું આવે છે એનું રિઝલ્ટ તમે પોતે અનુભવશો ભગવાનની વાતો કરવીને સાંભળવી એમાં જેટલી તાકાત છે ભગવાનની નજીક જવાની એટલી તાકાત બીજા કોઈ સાધનમાં નથી કારણ કે બીજી વ્યર્થ કાળ જાય જ નહીં અત્યારે માનો કાંઈ આ એક કલાક આપણે કથા કરવા બેઠા છે પણ એક કલાક આની જગ્યાએ માળા લઈને બેસી ગયા હોય અહીંયા આગળ હાલો કીર્તન મૂકી દીધું આપણે માળા કરીએ છીએ પણ નક્કી ખરું કે એક કલાક આપણું મન ભગવાનમાં જ રહેશે મૂર્તિના જ કીર્તનો એ મૂકી દીધા મૂર્તિના કીર્તનો હાલો સંતો ગાય છે પણ નક્કી ખરું કે એક કલાક આપણું મન એમાં જ રહેશે પણ એક કથા વાર્તાની અંદર એક એવું ભગવાનનો મૂકેલો જાદુ છે ભગવાનની વાતોમાં મૂકેલો એક સ્વયં મહારાજનો જાદુ છે કે કથા વાર્તા દરમિયાન આપણું મન આગું પાછું નહીં થાય કથા વાર્તા કરીને સાંભળી એ સમય એકદમ પાક્કો જ કે એ આપણો ભગવાન માટેનો થઈ જ ગયો એટલે તો મારા જ કારણના બારમામાં કહે છે તમે બધા જાતે ધ્યાન ભજન કરતા હશો તેમાં જેવું મન નિર્વાસનિક નહીં થતું હોય જેવું મન આ કથા વાર્તાએ કરી નિર્વાસનિક થતું હશે મનમાં જે શાંતિ થતી હશે એ બીજાથી નહીં થાય માટે ભગવાનના ભક્તોઓ પ્રયોગ કરી જોવે અઠવાડિયું કરી જોવે તો પણ એને ખ્યાલ આવી જશે કે અંધકરણ ફેર પડે છે જુદું થાય છે કંઈ વિચારો જુદા આવે છે તરત થશે સંતોની કથા વાર્તા સાંભળીને જેટલું થાય છે ને એટલું તમે એકાબીજા સાથે ડિસ્કસ કરશો ને એ જ વાતની કે આજે આવું કથામાં આવ્યું હતું એક એક પોઈન્ટ તમે કહો એક પોઈન્ટ પહેલાં કે એક પોઈન્ટ અહીં કે ભલે ને આખી દુનિયાના છેડે ગમે ને આવે એવા ભક્તો અત્યારે જમાના કેવા સરસ થઈ ગયા સ્કાયપી ફોન આ વોટ્સએપ જમાના એવા થઈ ગયા છે ઉપયોગ કરો એ સાધનોનો એવી રીતે તો થશે આપ અને અમે ઘણા દિવસ સાથે રહ્યા પણ અમને એવું લાગે છે આપે અમને વિયોગ કરાવવાનું મન કર્યું છે આ બધી બાઈઓ હેતથી બોલે છે કે ભક્તિમાતા અમને એવું લાગે છે તમે હવે અમને છોડીને જવા માગો છો અત્યાર સુધીનો બધો શુભ સમય વીતી ગયો હવે અમારે માટે વિષમકાળ આવ્યો અમને એવું લાગે છે અમારી માટે બહુ ખરાબ સમય આવે આવવાનો છે આપના વિના ધર્મદેવ ભૂમિ ઉપર થોડા દિવસો જ રહેશે કારણ કે ભક્તિમાતા તમે એકલા નહીં જાઓ તમે જશો એટલે ધર્મદેવ પણ આવે થોડા દિવસ જ રહેશે ભક્તિ વિના અને અને સુપુત્ર ઘનશ્યામને તો આપના ઉપર અપાર હેત છે અને અમારું જે જીવન છે ઘનશ્યામ અમારા જે પ્રાણ છે ઘનશ્યામ એ તમારા વિના એને તમારી ઉપર જ હેજ છે એ પણ તમારા વિના ઘરમાં ટકશે નહીં જોકે અમે એને ઘણા જ પ્રયત્નો કરીને રોકી રાખીશું અયોધ્યાની સ્ત્રીઓ કે છે અમે ઘનશ્યામને પકડી રાખીશું માં અમે જવા નહીં દઈએ પકડાય તેમનો જન્મ જે દિવસે થયો છે જે દિવસથી થયો છે ત્યારથી આરંભીને એમને તમારા સિવાય બીજા કોઈ સાથે હેત થયું નથી ગનશ્યામને ભક્તિ માતા સિવાય ક્યાંય હેત થયું નહોતું તુમ વિના નાટકહી ગરમાહી હમ રખ હે બહુ જતન કરાહી જન્મ બયો યા કો જોન સે પ્રીતન તુમ વિન કો જનસે હરિ મંદિર કહાવત જે તેબિન માહિ ફીરત હે તેથવાના મે રુચિ હૈયા તીર્થવન મેં કી જાનત જાનત વાકી વાકી જેટલા ભગવાનના મંદિરો છે ત્યાં બધે ઘનશ્યામ આખો દિવસ ફરતા રહેશે ઘનશ્યામ નું એડ્રેસ ભગવાન નું મંદિર આપણા ઈષ્ટદેવનું આ એડ્રેસ હતું આપણું એડ્રેસ ક્યુ છે વિચારવું આપણને ભગવાનના મંદિર જવા માટે કેટલી તાલાવેલી રહે છે અમે જાણીએ છીએ બધા દૂર રહેતા હોય ન આવી શકાય પણ આવો વીકડેઝ હોય અઠવાડિયાના સાત દિવસ હોય શનિવાર તો વીકેન્ડને દિવસે તો આપણે આવી જઈએ પણ વીકડેઝની અંદર પણ એવો નિયમ રાખવો જોઈએ કે શનિવારે તો મને ટાઈમ છે ને હું જઉં છું પણ એક દિવસ મારી ઊંઘને છોડીને એક દિવસ થોડી ઓછી ઊંઘ લઉં નવ વાગે સવાનવે કથાને પોઢન્યું થાય પછી તરત નીકળી જવું પણ મંદિરની અંદર કથા સાંભળવા માટે ભગવાનના દર્શન માટે સંતોના દર્શન માટે પ્રત્યક્ષ જવું આવી ઈચ્છા હૃદયમાંથી રાખવી જોઈએ ઘણા ભક્તો આવે છે ને ઘણા ભક્તો એવું કરે છે ઓનલાઈન કેમેરાથી દર્શન થાય અને કેમેરાથી આરતી થઈ જાય કેમેરાથી કથા સંભળાઈ જાય કેમેરાથી સ્વામી આવી જાય એટલે આપણને દર્શનની પછી બહુ લાલચ ના રહે મંદિરે આવવાની પણ ફળ તો જુદું જ થાય અહીંયા આવો એનું ફળ આખું નોખું છે એટલે ભગવાન જેવો સ્વભાવ આપણો હોવો જોઈએ એમની રુચિ તો તીર્થોમાં ને વનમાં રહેવાની જણાય છે તેમની કળા આકળ છે કોઈ તેને જાણી શકે તેમ નથી ઘનશ્યામને સંસારની કોઈ પણ વાતમાં લેશ માત્ર પણ પ્રીતિ નથી અયોધ્યાની સ્ત્રીઓને આ ખબર હતી કે આ ઘનશ્યામને ક્યાંય પ્રીતિ નથી કેમ ઘનશ્યામની ખબર હતી કારણ કે ઘનશ્યામ ઉપર બધાનો જ કેમેરો હતો ઘનશ્યામ મારાજ પર બધાના જ કેમેરા હતા લોહીચુંબક છે ખેંચી લે ભગવાનને ભગવાનના મુક્ત પુરુષોની અંદર એક એક એવું એવું સહજ હોય છે કે ખેંચી લે આસુરીને હેત ના થાય પણ હોય ને એ અજ્ઞાની હોય તો એને હેત થઈ જાય એને એટલું તો થઈ જ જાય કે આ છે કંઈક જુદું આટલું થઈ જાય એમ ઘનશ્યામ તરફ અયોધ્યાની સ્ત્રીઓને કેવો ભાવ હતો સાંભળો ઘનશ્યામને સંસારની કોઈ પણ વાતમાં લેશમાં પણ પ્રીતિ નથી એમના દિલમાં ભાંડ ભવાઈનું મનોરંજન પ્રવેશ્યું જ નથી ઘનશ્યામને ભાંડ ભવાય મૂવી જોવાનું અત્યારનું એ તો ઘનશ્યામની નજરમાં જ નહોતું બોલો આપણે તો કથાએ સાંભળી લઈએ ને પછી બે કલાક ચડાવીને બેસી જઈએ તે કથા જાય એ સ્વામિનારાયણ હું કીધું હતું સ્વામી કોને ખબર પણ મૂવીમાં ક્યુ આવ્યું હતું એ યાદ રહી જાય ઘનશ્યામ મહારાજને ભાંડ ભવાઈમાં પ્રેમ નહોતો હેત નહોતું જોવાની ઈચ્છા નહોતી થતી ક્યારેય હાંસી કે ઠઠ્ઠા મસ્કરી કોઈની સાથે કરતા નથી ઘનશ્યામ મહારાજ બહુ શાંત અતિ શાંત સ્વભાવના ઠઠ્ઠા મસ્કરીઓ મહારાજનો સ્વભાવ જ નહોતો અને ઠઠ્ઠા મસ્કરીઓ કોઈથી ભક્તિ કરી જ ના શકે જે મસ્કરીવાળો હોય એ કોઈથી ધર્મ ના પાડી શકે હા મહારાજ જે મહારાજની અને મોટાની ભગવાનના ભક્તોની મસ્કરી હોય ને પણ એની મસ્કરી પણ એવી સ્થિરતાવાળી હોય શાસ્ત્રથી હોય શાસ્ત્રથી હોય એની ઠઠ્ઠા મસ્કરી પણ શાસ્ત્ર થી થતી હોય શાસ્ત્રીય રીતે થતી હોય જગત કરે છે એવી ઠઠ્ઠા હોય જ મૌન વ્રત ઓછું બોલવાવાળા જગતના એલ ફેલ ને તેમને તજી દીધા છે કાંઈ એને બહુ એવું નહીં કે આવા કપડા નામ તેમ ટાપ ટીપ બધું રાખવું એવું નહોતું એલ ફેલ બધા તજી દીધા જરૂરિયાત પૂરતું જીવન નિર્વાહ ચાલે એટલું રાખતા રામ અને કૃષ્ણ ઉતારના જે ચરિત્ર છે તેની વાતો તેઓ કહે છે ઘનશ્યામ મહારાજ રાતને દિવસ ભગવાનના ચરિત્રોની વાતો કરતા આપણો સ્વભાવ આવો થવો જોઈએ આપણા ઈષ્ટદેવ આપણે કહીએ કે મારા ઈષ્ટદેવ છે આ મારા ઈષ્ટદેવ છે તો એ ઈષ્ટદેવનો સ્વભાવનો થોડોક સ્વભાવ તો આપણી અંદર હોવો જોઈએ ને કે મારા ઈષ્ટદેવને આવું ગમે છે તો મને આવું જ ગમે તે વાતોમાં જ તેમને અનંત અને અપાર રૂચિ છે એમ અમે વારંવાર દેખીએ છીએ મનુષ્યથી તો આવી રીતે કોઈ કાળે રહી શકાય નહીં માણસ આવી રીતે ના રહી શકે હે બાલાદેવી તમે મહાન પ્રતાપી છો અમે તો બધી તેમને જોઈએ છીએ ત્યારે અમને અપાર આનંદ થાય છે અમને અમારા પુત્ર પણ ઘનશ્યામ જેવા પ્રિય લાગતા નથી એવું અમે અમારે મુખે કહીએ છીએ અયોધ્યાની સ્ત્રીઓને પોતાના છોકરા પણ બાકી તો કોઈ ગમે એવી માં હોય એનો ગમે એવો છોકરો હોય બીજાને ગમે એટલો હોશિયાર હોય રૂપાળો હોય પણ દરેક માને પોતાનો છોકરો રૂપાળો ડાયો ગુનિયલ જ લાગે એ વડના વાંદરા ઉતારે એવો હોય ને તો કે મારા લાલા જેવો નહીં મારો મુનનો એટલે મારો મુન અરે પણ કેટલાયને ઉપાધિમ મૂકે છે એ તો કરે આવે છોકરો છે લો માને કોઈ દિવસ પોતાનો છોકરો ગાંડો હોય ને પાગલ હોય ને એને હાચવો પડતો એમ હાથ જાલીને લઈ જવો પડતો આંધળો હોય ને બેરો હોય ને મૂંગો હોય ને તોય કોઈ માને પોતાનો છોકરો ક્યારેય પણ અડખામનો ન લાગે એ મૂંગો હોય બેરો હોય કદરૂપો હોય લંગડો હોય લૂલો હોય તોય પણ માને એવું જ લાગે કે આખા જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મારો છોકરો છે એને એવું જ દેખાય કદાચ એને ખબર છે કે આને આવું દુઃખ છે તે દુઃખે દુઃખી થતી હોય પણ માને તો એવું જ કે મારો છોકરો બહુ રૂપાળો બહુ સારો જ્યારે આ અયોધ્યાની સ્ત્રીઓને પોતાના શરીરના સંબંધીઓ કરતા પોતાના પુત્રો કરતા ઘનશ્યામ મહારાજમાં વધારે હેત થયું હતું એ એમ આપણને શીખવાડે છે કે આપણે પણ આપણા દેહ અને દેહના સંબંધીઓ કરતા મહારાજમાં હેત વધારે કરવું જોઈએ એને વધારે વાલા રાખવા જોઈએ આ સ્ત્રીઓ કે છે અમે તમને સ્પષ્ટ કહીએ છીએ માં અમને અમારા છોકરા પણ તમારા ઘનશ્યામ જેવા વાલા નથી લાગતા અમને અમારા છોકરા જોવા પણ નથી ગમતા ઘનશ્યામને જોવાની બહુ ઈચ્છા થાય છે અમે તેમના ઉપર ઘણું હેત કરીએ છીએ હવે પાછી રહસ્યની વાત આ છે અમે એમની ઉપર બહુ હેત કરીએ છીએ ઘનશ્યામ ઉપર પણ એ ક્યારેય અમારા ઉપર હેત નથી કરતા વનવે છે અમે એમની ઉપર બહુ કરીએ છીએ પણ એ અમારા ઉપર કરતા નથી ભગવાનનું જો કે એવું નથી ભગવાન તો આપણે થોડુંક આપીએ તો ભગવાન અપાર હેત આપે તો આપણને એમ થાય એ આવું કેમ લખ્યું એટલે કહેવાનો અર્થ અહીં એવો છે કે મહારાજ જે રીતનું અયોધ્યાની સ્ત્રીઓ ને કે વાત્સલ્ય ભાવને બાળક ભાવ આમ બતાવીને હેત આપે એવું મહારાજ નહોતા દેતા એવું કંઈ બતાવતા નહોતા કારણ કે મહારાજ કે આવા છોડવાનું છે મારા તો વાડ જોતા હતા ભક્તિ માતા ઉપડે ધર્મદેવને ધામમાં બેહાડું એટલે છોડવું અયોધ્યાને ફરી અયોધ્યાને જોવી જ નથી એટલે મહારાજ એ રીતે વર્તતા હતા એ અમારી ઉપર હેત કરતા નથી એ બાળકોની સાથે ક્યારેય રમવા પણ જાતા નથી તેમને સંસાર ઉપર પ્રેમ રસ ટાળી નાખ્યો છે તેઓ સંસારથી ઉદાસ ફરે છે કોઈ નિષ્કામ ભક્તને દેખે તો એમની પાસે બેસે ભગવાનને કેવા જાતે એ થતું કોઈ નિષ્કામ ભક્ત જોવે કે જેને કોઈ પ્રકારની વાસના ન હોય કોઈ પ્રકારની ઈચ્છા ન હોય જેને કેવળ ભગવાન જ જોવે એવો જે હોય એને ભગવાન ખોડે અયોધ્યામાં એની બાજુમાં મહારાજજીને બેહે માટે ભાઈ આપણે બધા નિષ્કામ ભક્ત થશું તો મહારાજ આપણી જોડે આવશે એમની વાત જ એવી અલૌકિક છે અનંત અવતારો થઈ ગયા અયોધ્યાની સ્ત્રીઓની સમજન લખે છે આદરાનંદ સ્વામી અનંત અવતારો થઈ ગયા હજી પણ અનંત અવતારો થશે મુક્તોનો તો કોઈ પાર જ નથી એટલા મુક્તો થયા છે અને એટલા મુક્તો થશે પરંતુ સૌથી આ ઘનશ્યામની ગતિ સ્થિતિ અધિક દેખાય છે અવતારો કરતા પણ આ ઘનશ્યામની સ્થિતિ વધારે છે અયોધ્યાની સ્ત્રીઓને સર્વોપરી ઉપાસના હતી ઘનશ્યામ મહારાજની આકાશ સર્વત્ર વ્યાપક છે તેના સિવાયની કોઈ ચીજ નથી પણ ઘણ્યામ તો તેથી પણ પર છે તેના પણ છે છે આપના પુત્ર એવા કે માનવ સમાજમાં પ્રગટ થયા છે છતાં સૌથી અલગ જ દેખાય છે એમની ગતિ અકળ છે કોઈના લક્ષમાં આવતા નથી આવા તેમને દેખીને અમને વિસ્મય થાય છે તેમની રીત સૌ મનુષ્ય દેવો કે ઈશ્વરોથી પણ ભિન્ન છે ભવ અને બ્રહ્મા જેવા પણ તેમનો પાર પામતા નથી આવું અયોધ્યાની સ્ત્રીઓ ભક્તિ માતાની આગળ ઘનશ્યામ મહારાજની ઘણી વાતો કરે છે હજુ થોડી વાતો છે એને આપણે આવતીકાલે સાંભળશું શ્રી ઘણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમકાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘણશ્યામ મહારાજ